નમસ્કાર, હું દેવલ શાસ્ત્રી. તો લોકસત્તામાં આજે લોકસત્તા 100 અંતર્ગત આજે આપણે વાત કરીશું કે પશ્ચિમ બંગાળમાં એવી તો શું ઘટના બની રહી છે કે આટલું બધું તોફાન જેવું માહોલ સર્જાઈ રહ્યું છે. ઇલેક્શનનો જ્યારે અંતિમ તબક્કો આ ચાલી રહ્યો છે ત્યારે અંતિમ તબક્કામાં આટલી બધી ગંભીર પરિસ્થિતિ શા માટે સર્જાઈ રહી છે, જેને પરિણામે આખા દેશના મીડિયાથી માંડીને દેશના તમામ નાગરિકો પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન દરમિયાન થઈ રહેલી આ હિંસાની ચર્ચા કરી રહ્યા છે. તો આપણે થોડી ઘટનાને સમજવાની પણ કોશિશ કરીએ. જે હિંસાને કારણે આખા દેશમાં રાજનીતિનો પારો એકદમ ગરમ થઈ ગયો છે, જે છેલ્લો તબક્કો ઇલેક્શનનો એટલે કે લોકસભાની ચૂંટણીનો 7મો તબક્કો, આ 7મા તબક્કામાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી TMC અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે લડાઈ વધતી જાય છે. કદાચ એવું બની શકે કે TMC ભારતીય જનતા પાર્ટીને ઇલેક્શનના પ્રારંભમાં એટલી ગંભીરતાથી લેતી ન હોવાને કારણે આ વિવાદ હવે વધતો જાય છે. કારણ કે હવે TMCને સમજાય છે કે ભારતીય જનતા પાર્ટીને ગંભીરતાથી ન લીધી, પણ એ હવે રાજ્યમાં બીજા ક્રમે નહીં પણ પહેલા ક્રમે જવા જઈ રહી છે એવું પણ કદાચ TMCને ડર હોય. એને પરિણામે આ હિંસા વધતી જાય છે અને જેટલા પણ આજ સુધીના પ્રથમ 6 તબક્કા થયા, આ 6 તબક્કામાં ઇલેક્શન દરમિયાન માત્ર પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય જ્યાં સતત હિંસા ચાલુ રહી છે, કેટલા બધા નિર્દોષ લોકો પણ એમાં માર્યા ગયા છે. તો આ ઘટના શું બની રહી છે? એક તરફ મમતા બેનર્જી એવું કહે છે કે આ બધી ઘટના માટે અમિત શાહ જવાબદાર છે, અમિત શાહ એવું કહે છે કે આ બધી ઘટના માટે મમતા બેનર્જી જવાબદાર છે. તો એક સ્વાભાવિક છે કે આપણે પણ વિચારવા પડીએ કે ખરેખર આ ઘટનાઓ શું બની રહી છે. તો ઘટનાને જો આપણે સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલામાં પહેલો પ્રારંભ આ ઘટનાનો ક્યાંથી થયો? તો જાદવપુરની અંદર એક રેલી કાઢવાની હતી, પણ એ રેલી કાઢવા માટેની પરમિશન અમિત શાહને મળી નહીં, ઇવન એટલે સુધી કે હેલિકોપ્ટર ઉતારવાની પણ પરમિશન મળી નહીં. આને કારણે અમિત શાહે મમતા બેનર્જીને એક ચેલેન્જ આપી કે હું કલકત્તા આવી રહ્યો છું અને હિંમત હોય તો અમારી ધરપકડ કરો. મંગળવારે કલકત્તાની અંદર અમિત શાહે રોડ શો કર્યો અને આ દરમિયાન રોડ શોના પ્રારંભમાં જ નરેન્દ્ર મોદી અને અમિત શાહના કેટલાક પોસ્ટરો જેને TMCના કાર્યકરોએ ફાડી નાખ્યા. જેવો અમિત શાહનો રોડ શો શરૂ થયો તો ત્યાં જય શ્રીરામ અને મોદી મોદીના નારા લાગવા લાગ્યા અને રોડ શો ધાર્યા કરતાં ઘણો સફળ થવા લાગ્યો. અમિત શાહનો રોડ શો કલકત્તા યુનિવર્સિટીના ગેટ પર પહોંચ્યો, ત્યાં તૃણમૂલ કોંગ્રેસની જે છાત્ર પરિષદ છે, સ્ટુડન્ટનું જે એમનું યુનિયન છે, એ યુનિયને કાળા ઝંડા દેખાડવાનું શરૂ કર્યું. પરિણામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉશ્કેરાયા અને સામસામો પથ્થર માર્યો હતો. અને આ ઘટના વિદ્યાસાગર કોલેજ પાસે બની. વિદ્યાસાગર એટલે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કે જેમણે ભારતની અંદર ઘણી બધી કુરિવાજો અને કુપ્રથાઓને દૂર કરવા માટે સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની આ કોલેજ પાસે તોફાનો શરૂ થયા, કેટલા વેહિકલને સળગાવી દેવામાં આવ્યા અને એનું પરિણામ એ પણ આવ્યું કે આ હિંસક તોફાનોમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જે પૂતળું હતું એ પૂતળાને પણ નુકસાન થયું. બંને પક્ષો અત્યારે એવો દાવો કરે છે કે વિરોધી પાર્ટીએ આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જે પૂતળું હતું, પ્રતિમા હતી, એ પ્રતિમાને નુકસાન કર્યું છે. અને આને કારણે આખા પશ્ચિમ બંગાળમાં જે વાતાવરણ છે એ બહુ તંગ વાતાવરણ થવા લાગ્યું છે. પરિણામે મમતા બેનર્જીએ એવું કહ્યું કે આ ઘટના માટે BJP જવાબદાર છે, અમિત શાહ એવું કહે છે કે આ ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસ જવાબદાર છે, અને બંને પક્ષોએ વિડીયો લાવીને બતાવ્યા. એટલે સ્વાભાવિક છે, તમે વિડીયો જુઓ તો આપણને એવું થાય કે આ સાચો છે કે પેલું સાચો છે. અને આનું અંતિમ પરિણામ અત્યારે એ આવી રહ્યું છે કે મમતા બેનર્જી હાલ એક પદયાત્રા કરવાના છે અને આ પદયાત્રા એ કલકત્તાના ગાંધી ભવનથી શરૂ કરશે અને એ વિદ્યાસાગર જે કોલેજ છે એ કોલેજ પર પહોંચશે અને વિદ્યાસાગર કોલેજના સ્ટુડન્ટ્સને સંબોધશે. આપણે આશા રાખીએ કે આ ઇલેક્શનનો જે છેલ્લો તબક્કો છે એ શાંતિપૂર્ણ પસાર થાય અને કોઈ નિર્દોષ આ હિંસામાં ભોગ ના બને. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે thelokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.